टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। गुजरात में नकली नी भरमार जोवा मळी रही छे। हवे असली शू ते नक्की करवू पण मुश्किल बनतु जई रह्यु छे। राज्य में त्यौहार टाणे भेड़सेड़ियाओ पोतानी नकली दुकाने भरपूर खोले छे, त्यारे राज्य में नकली घी, नकली पनीर अने हवे नकली जीरू पण झड़पायु छे। त्यौहारों टाणे भेड़सेड़ियाओ वधु कमावानी लालचे लोकोना स्वास्थ्य साथे चेड़ा करवामां जरा पण खचकाता नथी, त्यारे हवे ऊंझा तालुकाना रामपुरा गाम नजीक नकली जीरू અને નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો છે। મહેસાણા LCB એ 81 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। મહેશ પટેલ નામનો શખ્સ નકલી જીરું બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે। રસોઈને લિજ્જતદાર બનાવવા માટે જીરુંનો તડકો ખૂબ મહત્વનો છે, એટલા માટે દરેક રસોડામાં જ્યારે પણ તડકાની વાત આવે ત્યારે જીરુંનો ઉપયોગ થાય છે। પણ તમે જે રસોઈને લિજ્જતદાર બનાવવા માટે જે જીરુંનો તડકો લગાવી રહ્યા છો, તો બની શકે કે જે જીરું નકલી હોય। સ્પાઇસી સિટી તરીકે જાણીતા ઊંઝામાં છેલ્લા 3 વર્ષમાં 4 કરોડ કરતાં વધુનું નકલી જીરું પકડાયું છે, અને વધુ એક ફેક્ટરી મહેસાણા LCBએ પકડી પાડી છે, જેમાં 81 લાખ રૂપિયાનો નકલી જીરુંનો મુદ્દામાલ પકડાયો છે। હું આપને બતાવી રહ્યો છું કે નકલી જીરું કેવી રીતે બને છે। હું જે બતાવી રહ્યો છું આ નકલી જીરું છે। આ નકલી જીરું તૈયાર કરવામાં આવ્યું છે વરિયાળીમાંથી, અને કેવી રીતે તૈયાર થાય છે હું આખી પ્રોસેસ આપને બતાવી રહ્યો છું। આબુરોડી વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે। ઝીણા કદની જે વરિયાળી હોય છે, આ વરિયાળીને ચાળણીમાં અલગ કરીને અલગ કરવામાં આવે છે। ત્યારબાદ તેને ઉપર એક પથ્થર જેવી જે માટી હોય છે, આ માટી એ ચડાવવામાં આવે છે। આ માટી ચડાવ્યા બાદ આ જીરુંને ગોળની રસી તેના ઉપર મિશ્રણ કરવામાં આવે છે, અને ગોળની રસી જે છે હું આપને બતાવી રહ્યો છું, જે ગોળની રસીમાં મિશ્રણ કર્યા બાદ આ જીરુંને જે નકલી જીરું બનાવવાની જે પ્રોસેસ છે, વરિયાળીને એક મિક્સરમાં લઈ જવામાં આવે છે। આ જે છે દેખાય છે આપને, આ ગોળની રસી છે। આ ગોળની રસીમાં જે નકલી જીરું બનાવવાની જે વરિયાળી છે, એ વરિયાળીને તેમાં લઈ જવામાં આવે છે, અને ત્યારબાદ આ જે મિક્સર મશીન દેખાઈ રહ્યું છે આપને, આ મિક્સર મશીનમાં તમામ પદાર્થને મિક્સ કરવામાં આવે છે। ત્યારબાદ વરિયાળીમાં ગોળની રસી, પથ્થરનો પાવડર અને અન્ય જે માટી છે, માટી ચડાવી દેવામાં આવે છે, અને તેમાં જીરુંનું એસેન્સ નાખવામાં આવે છે। આ પ્રકારની માટી હોય છે, આ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, અને ત્યારબાદ તે સુકાય ત્યારે જે વરિયાળી છે તે જીરું જેવો કલર પકડી લે છે, અને તેમાં એસેન્સ નાખ્યા બાદ આ જીરુંનો જે ઓરિજિનલ જીરું છે તેમાં પાલો કરવામાં આવે છે। આ જે છે એ તમામ નકલી જીરું છે, અને નકલી જીરું જે બનાવી અહીંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં મોકલવામાં આવતું હતું, અને ખાસ કરીને જે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હાઈવેની જે હોટલો છે, અન્ય જે બજાર છે, તેમાં પાલો કરેલું આ જીરું વેચાણ થાય છે, અને બજાર ભાવ કરતાં નીચા ભાવે તેનું વેચાણ કરવામાં આવે છે। એટલે કે જો બજારમાં જીરુંનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો હોય, તો આ જીરું 150 રૂપિયા કિલોના ભાવે વેચવામાં આવે છે, અને જે વેપારીઓ છે, અન્ય રાજ્યના વેપારીઓ, તેઓ આ પાલો મિશ્રિત જીરું બજારમાં લોકોને વેચાણ કરે છે, જેને લઈને ખાસ કરીને જે આનું મોટું બજાર છે, હાઈવેની હોટલો છે, ધાબા છે, તેમાં હોવાનું હાલ વિગત સામે આવી છે, જેને લઈને હાલ આખી જે જીરું બનાવવાની અને જે નકલી જીરુંની વાત છે, અને ખાસ કરીને જે રસોઈને જે લિજ્જતદાર બનાવવા માટે જીરુંનો ઉપયોગ થાય છે, અને જેમાં નકલી કે જે વરિયાળી, પથ્થરનો પાવડર, ગોળની રસી, આ પ્રકારના અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને વરિયાળીને જીરુંનું સ્વરૂપ આપી અને આ પ્રકારનો ગોરખધંધો ચાલી રહ્યો છે। માત્ર નફો કમાવાની લાલચમાં કે વધુ પૈસા કમાવાની લાલચમાં વરિયાળીને ગોળની રસી અને પથ્થર કે જે રસોઈને લિજ્જતદાર બનાવે છે, ત્યારે આ પ્રકારનું જીરું લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો કરે છે। જાણકારોના મતે જો આ પ્રકારના જીરુંનું સેવન કરવામાં આવે તો પેટના રોગો અને કેન્સર પણ થઈ શકે છે, પરંતુ નાણાં કમાવાની અને રાતોરાત કરોડપતિ થઈ જવાની લાઈમાં ઊંઝામાં છેલ્લા જે વાત કરવામાં આવી, ઊંઝામાં છેલ્લા 4 વર્ષમાં 4 કરોડ કરતાં વધુનો નકલી જીરું પકડાયું છે, અને આ કારોબાર હજુ પણ બંધ નથી થયો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે, આમ છતાં રાતોરાત ફરીથી આ ફેક્ટરીઓ શરૂ થઈ જાય છે। આ જે ફેક્ટરીમાં રેડ કરવામાં આવી છે તે મહેશ પટેલ નામના વ્યક્તિ ઓપરેટ કરતા હતા, અને આ જ સ્થળે 6 મહિના પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। તે વખતે પણ લાખોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો, આમ છતાં ફરી એક વખત એ જ સ્થળે નકલી જીરુંનો કારોબાર શરૂ થઈ ગયો અને નકલી જીરું બજારમાં વેચાવા માંડ્યું। જો કે આ સીધે સીધું બજારમાં જીરું નથી વેચાતું, માત્ર પાલો કરીને વેચવામાં આવે છે, અને પાલો કરી અને ઓરિજિનલ જીરુંમાં મિક્સ કરવામાં આવે છે, ત્યારે જે વ્યક્તિ જીરું ખરીદે છે તેને ખબર જ નથી પડતી કે તે વરિયાળીમાંથી બનેલા નકલી જીરુંનો ઉપયોગ કરી રહ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।
તાલુકાનું આ રામપુરા ગામ છે કે જ્યાં નકલી જીરું અને નકલી વરિયાળીનો જે જથ્થો છે જે ઝડપાયો છે અને 81 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. મહેશ પટેલ નામનું શખ્સ છે કે જે નકલી જીરું બનાવતો હતો અને અત્યાર હાલ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. ઊંઝામાં જે નકલી જીરુનો કારોબાર પકડાયો છે તેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે લોકો નકલી જીરુ અને નકલી વરિયાળી બનાવતા હતા તે આ પ્રકારે ધનાધન નામ આપીને 1 કિલોનું પેકિંગ કરતા હતા અને ત્યારબાદ 20 કિલોની એક બેગમાં 20 બેગ એમ 20 કિલોની બેગ તૈયાર કરી અને દિલ્હીના માર્કેટમાં મોકલવામાં આવતું હતું. દિલ્હીના માર્કેટમાં આ જે માલ છે નકલી માલ તે બજાર ભાવ કરતા 100 રૂપિયા ઓછી કિંમતે વેચવામાં આવતો હતો. એ જ રીતે જીરુમાં પણ 100 રૂપિયા ઓછી કિંમતે માલ વેચવામાં આવતો હતો. જીરુમાં પણ આ પ્રકારે 1 કિલોનું પેકિંગ કરવામાં આવતું હતું. હું આપને જે બતાવી રહ્યો છું એ આબુરોડી વરિયાળી છે. આ આબુરોડી વરિયાળીનો મોટી માત્રામાં એ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ વરિયાળીના ચાણામાં ચાળ્યા બાદ નાના કદની જે વરિયાળી મળે તેનો નકલી જીરું બનાવવા માટે ઉપયોગ થતો હતો. જ્યારે વધેલી જે વરિયાળી છે તેમાં કલર મિક્સ કરી અને એસેન્સ મિક્સ કરી અને વરિયાળીનું પેકિંગ કરવામાં આવતું હતું. આમ વરિયાળી અને જે નકલી જીરું બનાવી 1-1 કિલોના પેકિંગ કરી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અને સાથે સાથે રાજ્ય બહારના વિસ્તારોમાં આ મોકલવામાં આવતું હતું અને ત્યાં પ્રતિ કિલોએ 100 રૂપિયા નીચી કિંમતે આ વેપાર થતો હતો અને જેને લઈને હાલ મોટી માત્રામાં જે 81 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો છે. જોકે આ કેટલા સમયથી કારોબાર ચાલતો હતો, કેટલા કિલો જીરું બજારમાં વેચવામાં આવ્યું તે તપાસનો વિષય છે અને કયા કયા સ્થળે વેચવામાં આવ્યું, જે વેપારીઓએ માલ ખરીદ્યો છે તેમણે પણ નીચા ભાવે માલ ખરીદ્યો છે ત્યારે તેમને પણ ખબર હતી કે આ નકલી જીરું છે, પરંતુ પાલો કરીને જે વેચાણ થતું હતું ત્યારે જે ગ્રાહક છે તેને ખરીદનારને ખબર ન પડે કે આમાં નકલી જીરું મિક્સ કરવામાં આવ્યું છે કે નકલી વરિયાળી મિક્સ કરવામાં આવી છે. અને બજારમાંથી ગ્રાહક ખરીદીને ઘરે લાવે અને તેનો તડકો લગાવવામાં ઉપયોગ કરે, પરંતુ હકીકતમાં તે જીરું નકલી હતું. એ જે ધનાધન જે નામ આપવામાં આવ્યું છે, ધનાધન નામથી આ પેકિંગ થતું હતું અને ધનાધન નામથી આ બજારમાં ધૂમ વેચાણ નકલી જીરું અને નકલી વરિયાળીનું કરવામાં આવતું હતું. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ.